નમસ્તે. તો કઈ ઉર્જા જેવું લાગતું નથી. નમસ્તે. હવે જરા મજા આવી. ઓગસ્ટની આસપાસ ક્રીડાના મિત્રો ત્યાં આવી ગયા પરલી. એ કે અમારે જોવું છે તમે આ બધું કેવી રીતે કર્યું. પછી કે આપણે પરલીમાં કામ, અરે આપણે કચ્છમાં કામ કરીએ. કચ્છ મેં કોઈ દિવસ જોયું નહોતું. 17 સપ્ટેમ્બરે કચ્છ ગયા અને હું કચ્છના પ્રેમમાં પડી ગયો. ચાર કારણથી. એક તો હું સાંભળતો કે ત્યાંના લોકો કેટલા સ્વાભિમાની છે, કેટલા ઉદાર છે. માત્રે વતનનો કોલ આવે તો બધા બધું છોડીને કચ્છ પાછા ભાગે. આપણે અર્થક્વેક વખતે કેવું થયું હતું. અને આધ્યાત્મિક લોકો છે, રિલિજિયસ સ્પિરિચ્યુઅલ છે. અને સૌથી વધુ જે મૂક પશુ પક્ષીનું ધ્યાન સૌથી વધારે મને લાગે છે કચ્છમાં જ રાખતા છે. ત્યાંના લોકોને જોઈને હું ખરેખર પ્રેમમાં પડી ગયો. અને મેં કીધું કે આપણે પાણીની પ્રોબ્લેમ છે ને, આપણે પાણીને બદલાવીએ. આ આખી સ્ટોરી જ બદલી કાઢીએ. અને 3 વર્ષની અંદર કચ્છને જુદો જ બનાવી કાઢશું. કારણ કે તમે કીધું કે કચ્છ 45,000 કિલોમીટર છે, 600 કિલોમીટર. હું ખાલી અમસ્તો જ જોતો હતો, ગૂગલ કરતો હતો. તો અગર જો એક દેશ હોત ને તો 102nd લાર્જેસ્ટ કન્ટ્રી હોત, 132મું કન્ટ્રી હોત. અને એનાથી નાના કન્ટ્રી 102 છે. એટલે આવડો મોટો એક ડિસ્ટ્રિક્ટ છે અને એને બદલશું. અને હું મરાઠવાડાનો માણસ છું. મરાઠવાડામાં મેં કામ કર્યું ને, તો મરાઠવાડા હું તમને કહું ને 3rd વર્લ્ડ કન્ટ્રી છે, તો કચ્છ 1st વર્લ્ડ કન્ટ્રી. કચ્છમાં પાણી આવી જશે ને તો કચ્છ વિલ બીકમ ધ મોસ્ટ પ્રોસ્પરસ ડિસ્ટ્રિક્ટ ઇન ધ કન્ટ્રી. અને કચ્છીઓમાં જે તાકાત છે અને જે એબિલિટી છે, જે જોશ છે, આપણે એને હાર્નેસ કરવાની જરૂર છે, એમને સાથે લેવાની જરૂર છે. તો આપણે ઇતિહાસ બધા ભેગા મળીને સર્જશું. તમને એમ લાગતું હશે કે અમે 50-100 માણસો એકવાર આ મિટિંગમાં આવ્યા. હું તમને કહું કે જો આપણે પ્રોપરલી કરશું તો આ એક એવી ચિંગારી છે કે આખી આગ બની જશે. ભારત માતા કી જય.